सो हेलो फैमिली, केम छो? होप तमे मजामां छो। वेलकम બેક ટુ માય ચેનલ, હું પૂજા મિસ્ત્રી। એન્ડ જેમ કે તમને કેપ્શન જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજનો જે વિડિયો છે એ ઝુડિયો હોલ થવાનો છે। એક્ચ્યુઅલી ઝુડિયોમાંથી હું કપડાં લઈને આવી, મેં કીધું વિડિયો બનાવી દઈએ એની ઉપર, એક કન્ટેન્ટ થઈ જાય સારો એવો, એટલા માટે। એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોઈએ ને જ્યારે, અને જ્યારે આપણે ઝુડિયોના કપડાં પહેરીએ એટલે આપણી માટે આ વસ્તુ એક બ્રાન્ડ કહેવાય। માંથી અત્યારે જે હું પહેલું બતાવવા જઈ રહી છું એ એક પેન્ટ છે, ગ્રે કલરનું, એ હું તમને બતાવું। આ પેન્ટ લાવી છું હું ત્યાંથી, નીચે કંઈક આ પ્રમાણેનો ઘેર છે, હવે ખબર નહીં આ પેન્ટ બૂટ કટ કે એવું કંઈક કહેવાય છે હવે પેન્ટને, જે બી કહેવાતો હોય, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ। તો આ જે પડ્યું છે એ મને 999 પડ્યું છે જો, બટ એકચ્યુઅલી થયું એવું કે મેં છે ને બે સાઇઝ ત્યાં ચેન્જ કર્યા હતા, મતલબ એક 28 અને એક 26। 26 વાળું મને થઈ ગયું અને 28 વાળું હું લઈને આવી ગયું છું, તો મારે કાલે ચેન્જ માટે જવાનું છે। સો આ મને થાય તો છે, બટ તમે જોઈ શકો છો આટલું થોડું ઘણું એવું લૂઝ પડે, મતલબ એટલું કમ્ફર્ટેબલ નથી જેટલું 26 હતું, એટલા માટે મારે ચેન્જ કરાવવા જવાનું છે। હવે આની ઉપર હું તમને બતાવું કે આની ઉપર હું પહેરીશ એક આદિનો, મતલબ આદિએ શર્ટ લીધો છે ઝુડિયોમાંથી, પણ મારે બતાવવું પડે કારણ કે ગમે તેમ મારે જ પહેરવાનો છે ઇન ફ્યુચર, તો બતાવી દઉં છું। સો ગાઈઝ, આ શર્ટ છે જે આદિએ લીધો છે, આ શર્ટની પ્રાઇસ છે 500 અને આની સાઇઝ છે XL, XL સાઇઝ છે, હું ટ્રાય કરી રહું। સો ગાઈઝ, બહુ મસ્ત લાગે છે આ શર્ટ મને, એન્ડ હું આવી રીતે અહીંયા એને ગાંઠ બાંધી દઈશ। ઇવન ઘણી બધી સ્ટાઇલ કરી શકાય છે, આ નેક એરિયા છે ને એ બહુ જ ફાઇન છે સી, અને બેક સાઈડથી તો નોર્મલ જ લાગી રહ્યું છે। એમ બી ગર્લ્સને છે ને ઓવર સાઇઝ ટી શર્ટ એન્ડ શર્ટ્સ બહુ ફાઇન લાગે, તેથી તમે આવી રીતે બી સ્ટાઇલ કરી શકો છો। ઇવન બંને સાઈડથી તમે ઇન કરી શકો છો એમ કે આ રીતે। સો ગાઈઝ, હવે જે નેક્સ્ટ છે એ છે આદિની જ ટી શર્ટ, બટ હું પહેરવાની છું તો મારે બતાવવી પડે। જે નેક્સ્ટ ટી શર્ટ છે આ બ્લેક કલરની છે અને આ છે 199, અને ત્યાં ઝુડિયોમાં તમે જોશો ને તો ઘણી બધી ટી શર્ટ છે જે 199 છે, અને એનું કાપડ પણ સરસ છે, સારી એવી ઘણી ચાલે પણ છે, અને નોર્મલ પહેરવા યા કોલેજ કેફેમાં જવા માટે બી બેસ્ટ છે। તો ઇફ અગર તમે બી ઝુડિયોમાં જાઓ છો તો 199 એકવાર જરૂરથી ટ્રાય કરજો। સો આ ટી શર્ટ બહુ જ ફાઇન લાગી રહી છે મને, અને તમે આવી રીતે બી સ્ટાઇલ કરી શકો છો, કે ઘણી છોકરીઓ હોય છે જે આવી રીતે પાછળથી ટક કરી દેતા હોય, બટ હું તમને એક હેક આપું કે જેના કારણે બહુ જ સિમ્પલ થઈ જશે। આ જે કોર્નર હોય છે ને ટી શર્ટનું, એને તમે તમારી ઇનર વેરમાં ટક કરી દો આ રીતે, સો તમને પરફેક્ટ સાઇઝ મળી જશે। અહીંયા વી શેપ હોય છે, એ એકદમ પરફેક્ટ આવી જશે, તો લુક વાઇઝ બી મસ્ત લાગશે, ડેફિનેટલી યુ ટ્રાય ઇટ। અને એનું નેક બી બહુ ફાઇન છે, ઓવર સાઇઝ મારી ફેવરેટ છે, બજેટ વાઇઝ જોવા જઈએ ને તો 199 એકવાર ટ્રાય કરવા જેવું છે। ને હા, આ બોયઝ સેક્શનમાં જજો, કારણ કે ગર્લમાં એટલું, ગર્લ સેક્શનમાં છે ને એટલી મજા નથી આવતી જેટલી બોયઝના કપડામાં મજા આવે, એટલે ડેફિનેટલી યુ ટ્રાય ઇટ। સો હવે જે નેક્સ્ટ ટી શર્ટ છે એ સેમ વ્હાઇટ ટી શર્ટ છે, તો એ બી હું તમને બતાવું। સો હવે જે નેક્સ્ટ ટી શર્ટ છે એ છે આ, ઓલસો 199 વાળી છે, ઇવન ઓવર સાઇઝ છે, અને મેં સાઇઝ લીધી છે XL। તમને એમ તો જો કે મારી બોડી વાઇઝ તમને બી ખ્યાલ આવી જાય કે તમારે કઈ સાઇઝ જોઈએ, તો મેં XL લીધી છે, તો આ આપણે ટ્રાય કરીએ છીએ। સો જેમ કે તમે જોઈ શકો છો આ બી મેં એવી રીતે જ, મતલબ બેક સાઈડ ટક કરી નાખી છે ટી શર્ટ, અને બહુ જ ફાઇન લાગી રહી છે। 199 લિટરલી ટ્રાય કરવા જેવું છે, એકવાર તમે જરૂરથી કરજો। આ ટી શર્ટનું કાપડ મને થોડું એવું પતલું લાગે છે, બટ ચાલે કારણ કે રૂટીનમાં પહેરવું છે તો કઈ વાંધો આવે એમ છે નહીં। સો હવે જે નેક્સ્ટ છે એ છે આ ટ્રેક, જે એકચ્યુઅલી મારી પાસે એક બી ટ્રેક નહોતા સારા, અને મને કેવું કે અહીંયાથી છે ને એકદમ પરફેક્ટ શેપ જોઈએ, એટલા માટે છે ને સ્પેશિયલી હું ઝુડિયોમાં ગઈ, ટ્રેક લેવા જ ગઈ હતી પણ આટલું બધું લેવાઈ ગયું ભૂલથી। અને આની સાઇઝ છે 26XS, અને આ પડ્યું છે મને 599, એટલે 600 પડ્યું છે, અને આમ જોવા જઈએ તો બહુ જ સારું છે, એકવાર હું તમને પહેરીને બતાવું કેવું લાગે છે। સો આ ટ્રેક બી બહુ જ કમ્ફર્ટેબલ ને એવી રીતે છે, જો તમે લોકો ક્યાંય ટ્રેકિંગમાં જતા હોય યા તો પછી ટ્રાવેલિંગ કરતા હોય ને તો એની માટે બેસ્ટ છે, કારણ કે એ ટાઈમે છે ને પેન્ટ અને એવું બધું કંઈ ફાવે નહીં। સો બેસ્ટ છે કે આ તમે ટ્રેક, આવી કોઈ ટ્રેક હોય તો બહુ મજા આવી જાય પહેરવાની। મને એક પ્રોબ્લેમ લાગે છે કે આમાં પોકેટ નથી, પોકેટ છે બટ અહીંયા થોડાક નીચે છે, ફોન કે એવું કંઈ મૂક્યું હોય ને એની અંદર, એટલે આમ એક બાજુથી ખેંચાવા લાગે છે, એટલે એક મજા નથી આવતી, બાકી છે મસ્ત, અને બેક સાઈડ બી પોકેટ નથી,
અને આગળ ભી પોકેટ નથી, એ એક પ્રોબ્લેમ છે. અને આની સાઈઝ છે 26XS. અમુક કપડાં હોય છે ને એ મોંઘા હોય છે, અને આ ટ્રેક ને એ બધું છે એ તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે આ બધું પરચેસ કરી શકો છો. સો નેક્સ્ટ અને લાસ્ટ જે છે એ આ છે, બહુ જ ફાઇન છે અને થોડુંક મોંઘું છે, બટ સી આ ફ્રોક છે આખું. અને મસ્ત વાત એ છે કે આના પોકેટ છે, મતલબ બહુ મસ્ત અને ક્યુટ ડિઝાઇન છે. બાકી આ છે એ પ્રિન્ટ જ છે આખું, અને આનું કાપડ બહુ જ ફાઇન છે, પ્રિન્ટ બી બહુ મસ્ત અને ક્યુટ છે, એટલા માટે મેં લીધું છે. આની સાઇઝ છે S, અને આ પડ્યું છે મને 699, એટલે 700માં પડ્યું છે. સિરિયસલી આ બહુ જ ક્યુટ એવું છે, અને અહીંયા મસ્ત પોકેટ બી આપેલા છે, જોકે આ કામ ના કરે કે પોકેટ, બટ છે મસ્ત. અહીં આખી એક પેટર્ન આપેલી છે બટનની, એન્ડ પછી નીચે એક કટ છે, બે કોમન છે. આ સ્ટેપ્સ છે એ એડજસ્ટેબલ છે, તો તમે એડજસ્ટ કરી શકો છો. યસ, તમે આમાં ટ્રેડિશનલ વેરમાં બી જઈ શકો છો અને વેસ્ટર્નમાં બી જઈ શકો છો. તો ટ્રેડિશનલમાં મેં અત્યારે બિંદી કરી છે, એન્ડ હું આ ઇયરિંગ્સ પહેરીશ, એટલે ડન. બહુ જ ફાઇન લાગે છે. અને આમાં તમે ટ્રેડિશનલ મોજડી પહેરશો કે તો બી બહુ જ ફાઇન લાગશે. ઇવન જો તમારે વેસ્ટર્નમાં જવું હોય, નોર્મલ પર્લવાળું ચોકર પહેરી શકો છો, અને નોર્મલ ટ્રાન્સફર હિલ્સ નીકળી છે એ બી પહેરી શકો છો. મતલબ ઘણા બધા આઈડિયાઝ છે, ક્રિએટ કરી શકો છો. ત્યારે હું આ વિડીયો 12 વાગે રાતના શૂટ કરી રહી છું, બીકોઝ અત્યારે મારા ઘરમાં શાંતિ છે, ઇવન કોઈ નથી, એટલા માટે મેં કીધું શૂટ કરી રહ્યું, કારણ કે કાલે અમારે લોકોને બહાર જવાનો પ્લાન છે ને એવી રીતનું છે, તો મેળ પડે એમ નથી. અને મારા જેટલું જલ્દી થઈ શકે એટલું મતલબ વહેલા અપલોડ કરી દેવું છે, કારણ કે અત્યારે હું MBA ઇનએક્ટિવ છું, અને અત્યારે ટ્રાય કરું છું કે હું એક્ટિવ કન્ટિન્યુ રહી શકું. તમારી પાસે ટાઈમ હોય તો તમે લોકો અહીંયા બ્રીડ બી બનાવી શકો છો, મતલબ અહીંયા ખબર છે સાગર ચૂંટલી આમ વાર્તા હોય છે, નાની નાની એ બધું કરી શકો છો. ફ્રોક અલો ના કરતા હોય કે એવું કંઈ હોય તો નીચે તમે આ બ્લુ કલર જે છે, બ્લુ કલર ટાઈપ લેગિંગ્સ બી પહેરી શકો છો, એ બી બહુ ફાઇન લાગે. હજી એક વસ્તુ છે જે હું બતાવવાની ભૂલી ગઈ છું, એ છે આ સ્લીપર્સ. એકચ્યુઅલી મારી પાસે એક બી સારા સ્લીપર્સ નતા. ઇવન આદિ મને હંમેશા કહેતો રહેતો હોય છે કે તું કંઈક તો વ્યવસ્થિત પહેર, કારણ કે મારું કોઈ ઠેકાણું નથી હતું ચપ્પલ બાબતે તો બિલકુલ બી નહીં. કે મને કેવું કે કોઈના બી ઘરના કોઈના બી હાથમાં આવી ગયા એ પહેરીને બસ નીકળી જવાનું, એટલે પછી મેં ફાઇનલી આ એક વ્યવસ્થિત લઈ લીધા. તમે જોશો મને ગમે ત્યારે તો હું આ ચપ્પલમાં હવે જોવા મળીશ. અને આ બી મેં ઝુડિયોમાંથી જ લીધેલા છે. ઇવન આ કેટલાના છે ગેસ, તમે ગેસ કરી રાખો, હું 5 સેકન્ડ ગણી લઉં છું. ઓકે, 1, 2, 3, 4 and 5. ઓકે, તો પ્રાઇસ તમે લોકોએ ગેસ કરી લીધી હશે. લિટરલી આ 199 રૂપીઝના છે, બહુ જ ફાઇન છે. શું કે 199ના તમે કેટલાય ખરીદી લીધેલા છે, બટ કહેવાનું એમ છે કે આની જે ક્વોલિટી છે ને બોસ, એ બહુ જ ફાઇન છે, એકદમ જાડા જાડા બી છે, અને આમ અહીંયાથી એકદમ સોફ્ટ પોચા ને એવા છે, અને આની ડિઝાઇન છે એ બી બહુ જ ફાઇન છે, તો મસ્ત છે. સો ગાઈઝ, આ કુર્તી જે લાસ્ટ છે જે મને બહુ જ ગમી છે. સો આ કુર્તીની સાઇઝ છે M, અને આ મને પડી છે 400માં. એકચ્યુઅલી થયું એવું કે મને છે ને યુઝ્યુઅલી કુર્તી બહુ ઓછી પસંદ આવે છે, અને એમાં બી છે ને કેવું કે અત્યાર સુધી જેટલી બી કુર્તી છે ને એ બધી મેં સ્ટિચ કરાયેલી છે, અને પછી કેવું થાય છે કે અહીંયાથી પરફેક્શન ના આવે ને તો મને પસંદ નથી પડતું. બટ એકચ્યુઅલી મેં નોર્મલી ટ્રાય કરવા માટે લીધી હતી, એન્ડ ટ્રાય કરી અને પરફેક્ટ આવી ગઈ, એટલે મેં કીધું હવે એને પરચેસ કરી દઉં. એકચ્યુઅલી 400 હું એમ નથી આપતી, પણ મેં કીધું ચાલ ને ફિટિંગ વાઇઝ ને બધી રીતે કોઈ ઝંઝટ તો નથી, એમ સારી છે, તો મેં કીધું વાંધો નહીં. પ્લસ આદિના ઘરે બી ચાલી જાય, ઇફ અગર ક્યાંય જવાનું હોય આતે, તો કારણ કે મારી પાસે ટ્રેડિશનલ નથી તો બહુ પ્રોબ્લેમ થાય છે આ બધી વસ્તુમાં, જ્યારે કોઈના ઘરે જવાનું હોય યા ટ્રેડિશનલ પહેરવાનું હોય તો બહુ પ્રોબ્લેમ થાય છે. આ વિડીયો જેમ બને એમ એટલું શેર કરજો અને મને સપોર્ટ કરજો, બીકોઝ હમણાંથી આઈ ડોન્ટ નો બટ મારી ચેનલ ડાઉન છે, મતલબ મને નથી ખબર પડી રહી કે હું શું કરું મારી ચેનલ પર, રાઈટ? તો તમે મને કહેજો, કારણ કે બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે કે તમે આવું કરો આવું કરો, બટ હું કઈ બાજુ જાઉં ને આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ. હું ઘણા બધા સ્ટોરીઝ વગેરે બી મૂકતી આવું છું કે હું શું કરું નેક્સ્ટ, તમારે શું જોઈએ છે આતે, તો એમાં બી બધાના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે, તો મેં કીધું હું શું કરું આઈ ડોન્ટ નો. અને અત્યારે રાતના 12 વાગે છે, હું આટલી મહેનત કરી રહી છું. પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો, એન્ડ જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય મારી ચેનલને કરી દેજો, અને તમને આ ટાઈપના હોલ્સ પસંદ આવે છે તો મને કહોજો, તો હું આવી રીતે અલગ અલગ શોપિંગ કરતી રહીશ અને તમને બતાવતી રહીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, એન્ડ મળીએ કોઈ નેક્સ્ટ હોલ સાથે યા કોઈ ચેલેન્જ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.